મારી બેન ઉપર આટલું બધું દુઃખ. મારી બેને લખ્યું છે કે મારી બેને લખ્યું છે હો બેનિયો દ્વાર મારી બેન ને માર પડે છે. આજે મારી બેનનો કાગળ છે. આજે મારી બેન નો કાગળ છે કે બેન પરદેશ થી તું જલ્દી પાછો ઘર તારી તારું મુખ જોવા મારી આંખી થી ભરેલા લોકો તને જોવાનું પલસી રહ્યા છે. માટે મારી બેન ના મેળા ભાંગવા માટે મારે કાપડ લઈને જવું જોઈએ. તો ચાલ બજાર માં જાય અને મારી બેનના માં જાણી બેનના મેળા ભાંગવા માટે હું થોડું કાપડ ઉઠી ઉતારા લઈ આવ્યો. માટે હો કપડા વાળા ભાઈ મારી બેનના મેળા ભાંગવા માટે મને થોડું કાપડ ઉછી ઉધાર આપશો. ભાઈ તમારે કેવું કાપડ જોઈએ? બે ચાર સાસલા બે ત્રણ ચણિયા અને બે ત્રણ કાપડા જોઈએ ભાઈ. અરે રાત્રી તને તારી બેન બનશે અને રાત્રી બાંધ્યા પછી આશીર્વાદ તને તારી બેન આપશે અને ઉધારમાં લાવે એટલે અમારો તો ઉધાર જ થઈ જવાનો ને. તું ગાંડો તો નથી થઈ ગયો ને? જરૂર ગાંડો થઈ ગયો ભાઈ, કારણ કે આ દુનિયામાં ગરીબ હંમેશા ગાંડા જ હોય છે. જેને મા બાપ બચપણ માં મૂકીને ગુજરી ગયા હોય અને એની એક એક બેન જો પોતાના વજન સુધીને પોતાના ભાઈને જો ઉછેરીને મોટો કર્યો હોય અને એના સાસુ નરણના મેળાનો માર પડતો હોય અને એ મેળા ભાંગવા માટે જો આ ગરીબ ભાઈ આમ હાથ લાંબો કરીને જો ભીખ માંગતો હોય તો એ જરૂર ગાંડો જ ગણાય. ઓછી ઉધાર માંગુ છું, કાળી મજૂરી કરે અને તમારું પાય પાય ચૂકવી દઈશ. તારા જેવા રાજા જો અમને ન્યાય ભટકતા હોય છે. જો અમે ઉધારમાં લાવવા બેસીએ ને તો અમારો ધંધો ભાંગી જાય. માટે તું ભાઈ ક્યાંક બીજે જા. ભાઈ
તમે દયા કરશો સાની દયા ભાઈ બે જોડી કપડા ઉધાર આપવાના મે ભાઈ ઉધાર મને આપતા નથી તો સો સમય પણ દયા હે દયા જાતને કાય લો ભાઈ તારા જેવા માણસને દયા કરવા દેઈ ને તો આ સમયની અંદર અમારા બ્રાહ્મણ ભાવ પર સમજ્યો ભાઈ તો સો આ દયાની દુનિયામાં દ્રૌપદીના ખીર કોઈ નહીં પૂરા પાડે અરે આ ધનથી ભરેલી દુનિયામાં કુંવરબાનું મામેરું કોઈ નહીં પૂરું પાડે કુંવરબાનું મામેરું પૂરું હોય ને તો તારે નસીબ બનવું પડે તારે તો પાર તો પૈસે દાદા દીન કરવું ભલાઈ કરી જે નસીબ છે ક્યાંથી મેળા ભાઈ જો ભાઈ હું જાતનો નથી રોટલો ખાઉં છું જામ પારકા પૈસે સાંગળ ભીના કરતો હોત ને તો દુનિયા મારા ચરણમાં શીશ નમાવતી હોત જ્યારે મારે આજે તમારા ચરણમાં શીશ નમાવવાનો વારો ન આવ્યો હોત ભાઈ તો અમે તને અહીંયા ક્યાં ફેરાયો જાણે તારા કૃષ્ણ પાસે દ્રૌપદીના દીન પૂરે જરૂર જઈશ જરૂર જઈશ એવા કૃષ્ણ પાસે કે તમારા દેવા દુશાસનોને મારી અને દ્રૌપદીના ધીર પૂરા પાડે અરે જરૂર જઈશ એવા માનવ પાસે કે માનવ માનવના દિલને ઓળખી શકે અને મૃત અભાગ્યાને બેનના મીણા ભાંગવા માટે મદદ કરે અત્યારે જાને ધન કોને બતાવો ભાઈ તમારા હૃદયના કોઈ ખૂણામાં લાગણીનો અંકુર જરૂર હશે ભાઈ લાગણી સાની લાગણી જો ભાઈ તમને દયા આવે તો મારી જન્મ દુખિયારી માગણી બેનના મેણા તળે ભાઈ તારી બેનના મેણા કરવા હોય તો તળે તો આઈથી તળે તો સારું ઇન્દ્રની ઘરે જન્મ્યો હોત તો ઇન્દ્રાસન મળત બાકી હું તો દાદીના નહીં જ મળે તમારી સાથેનો મિથ્યા વાદ વિવાદનો મારો સમય વીતતો જાય છે જો હું થોડોક મોડો પડીશ ને અરે હું થોડોક મોડો પડીશ ને તો મારી બેનને વધારે સાસુ નણંદના મેણાને માર સહન કરવા પડશે જો ઉધાર નહીં મળે તો હું આત્મઘાત કરીશ પરંતુ બેનનું મેણા બેનના દુઃખ તો જોયું નહીં જોવાય ભાઈ તારે આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી હું આ બાજુમાં ઉભો રહીને તારી સર્વ પત્ની હું સાંભળી ચૂક્યો છું ભાઈ બોલ ભાઈ તારે કેટલા પૈસા જોઈએ છે ફક્ત 250 રૂપિયા આપો ને બેનનું બામેરું કરી અને હું જ્યારે પાછો ફરીશ ને ત્યારે તમારી પાયે પાય ચૂકવી દઈશ ભાઈ હું પણ તારા જેવો ગરીબ માણસ છું એટલે હું તારું દુઃખ સમજી શકું છું ભાઈ હું પણ જન્મથી તારી જેમ હું મા બાપની છત્ર છાયા ગુમાવી બહેનની છત્ર છાયામાં મોટો થયો છું મા બાપના સ્વર્ગવાસ થયા પછી મેં બહેનની છત્ર છાયામાં મોટો થયો છું એટલે હું તારું દુઃખ સમજી શકું છું ભાઈ બોલ ભાઈ તને કેટલા પૈસા આપું 250 રૂપિયા આપો ભાઈ બેનનું મામેરું કરી અને જ્યારે હું પાછો ધરીશ ત્યારે તમારી પાયે પાય ચૂકવી દે અને ત્યાં સુધી આ મારો માનો ઉપયોગ તમારે ગીરવે રહી લે સાચું કહ્યું ભાઈ ગરીબના હાલ કોઈ નવ જાણે ગંભી અહી પૂજાય છે ગરીબના હાલ કોઈ નવ જાણે ગંભી અહી પૂજાય છે આ સ્વર્ગ ભરેલી માજ છે ત્યાં નર્ક કેરી ખાય છે બોલ ભાઈ હું તને કેટલા પૈસા આપું 250 રૂપિયા આપો ને ભાઈ ફક્ત 250 રૂપિયા આપો બેનનું મામેરું કરેવું પાછો ફરે ત્યારે તમારી પાયે પાય ચૂકવી દે ત્યાં સુધી આ મારો માનવ દેહ તમારે ગીરવે રહેજો ના ભાઈ ના મારે તારો માનવ દેહ ગીરવો નથી જોઈતો આ 250 રૂપિયા તારી બેન કે મારી બેન છે એમ સમજી હું એને કરિયાવરમાં આપું છું ભાઈ ત્યાં સુધી હું તને પૈસા આપું છું આજે જે બજારની અંદર દર દરની ઠેકરો ખાઈ રહ્યો છે ને
એ બજારની અંદર આજે આ એક દિવસ આ જૂની કાયા ઉપર આ દર્દ ભરી સમાજે મારી ઉપર ગાળોનો મેહ અને ભીકા પાટોનો માર વરસાવ્યો હતો. મિત્ર તું જાણે છે એટલા જ માટે કે એક માણસને માત્ર નાનકડા બિસ્કિટના પેકેટની ચોરી કરી હતી. મિત્ર એટલા માટે મિત્ર તું જાણે છે હું બિસ્કિટનો એક ટુકડો પણ ન ખાઈ શક્યો પણ આ જૂની સમાજના ભીકા પાટાઓનો મેં ગાળો મેં હેરસ્યો હતો. મિત્ર જાણે છે શા માટે આ બાપુ પ્રેરતી માટે કીધું છે કે માં છે માં એ મમતાનો મહાસાગર છે, માં છે રણનિંદર મીઠા જળની વેડી છે, માં છે ને એ અરબસ્તાના રણનિંદર શીતળ લીમડાની છાંય છે. મિત્ર ધન્ય છે ધન્ય છે તને અને જેની કુખે તે જન્મ લીધો એ જેને તને ધન્ય છે. મિત્ર 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 ₹800 હું તને આપું છું. જય તું જલ્દી જા તારા બેન ના મલક ની અંદર જે તારા બેન ની અંદર ઝોલ ના સમાજ માં જે ગાળો અને સમાજ ની અંદર જે અત્યાચાર થતો હોય એ મલક માં જા તારી બેન ના મેણા ભાંગજે ભાઈ તું જા. વીરાની વાટ જોતા લમણા પણ માંડે છે શું મારો મારી ગયો દુનિયા આવ્યો એ તો મહાન માણસોને માથે ક્યાં નથી પડ્યા સસી માતા પિતા પર ક્યાં બાકી રહે મારો વીર જ્યાં હોય ભાઈ બહેન
मुझे हासी करे है जैसा तू नड़न कर ठेकड़ी पड़े दे वाट जुए तारी बेरड़ी